નવેશ્યો છોકરી પાસે આશરે 8 કરોડ રૂપિયાના ખર્ચે 1,12,000 સ્ક્વેર ફૂટ જગ્યામાં મસ્ત રમત ગમત સંકુલ તૈયાર થઈ ગયું છે. તેના નિરીક્ષણ અર્થે ધારાસભ્ય શૈલેષ મહેતા સહિત આગેવાનોને સંગઠનની ટીમ સાથે પહોંચ્યા અને વહેલી તકે આ કામગીરી પૂર્ણ થાય તેવી આશાવાદ વ્યક્ત કરી. દર્ભાવતી ડભોઈના બાળકો યુવાનો રમતગમત ક્ષેત્રે આગળ વધે અને શારીરિક રીતે મજબૂત બને તેવા આશયથી 1.12 લાખ સ્ક્વેર ફૂટ જમીન ઉપર રૂપિયા 8 કરોડના ખર્ચે રમતગમત સંકુલ બની રહ્યું છે અને તેમાં તમામ પ્રકારના સાધન સામગ્રી, સ્વિમિંગ પૂલ, સિનિયર સિટીઝન માટે હરવા ફરવા વોકિંગ ટ્રેક અને ઇન્ડોર આઉટડોર રમત સહિત અનેક પ્રોજેક્ટ સાથેનું સંકુલ બની રહ્યું છે. આજના યુગમાં મોબાઈલ અને ટીવીથી દૂર રહીને રમતગમત ક્ષેત્રમાં આગળ આવી સ્વસ્થ રહેવાની સાથે યુવાનો આ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવી દર્ભાવતી નગરી સહિત રાજ્ય અને દેશનું નામ રોશન કરે તેવી આશા વ્યક્ત કરીને ધારાસભ્ય શૈલેષ મહેતા એ રમશે દર્ભાવતી જીતશે દર્ભાવતીનું સૂત્ર આપ્યું હતું અને સાથે સ્થળ નિરીક્ષણ કરીને પ્રોજેક્ટ વહેલી તકે પૂરું થાય અને યુવાનો રમતગમત સંકુલનો ઉપયોગ કરતા થાય તેવી આશા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ધારાસભ્યશ્રી અને નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ, ચીફ ઓફિસર જયકિશન તડવી સહિતના હોદ્દેદારો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્ભાવતી નગરીના બાળકો અને યુવાનો રમતગમતમાં આગળ આવે, શારીરિક રીતે મજબૂત બને એવા આશયથી ગુજરાત સરકાર તરફથી બજેટ ફાળવવામાં આવ્યું ને ગર્ભાવતી નગરીમાં રમતગમત સંકુલ આકાર લઈ રહ્યું છે. આપ જોઈ શકો છો કે એની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આના સંકુલની સાથે સાથે જે સાધન સામગ્રી ને બધું આવવાનું છે, સાથે અહીંયા એક સ્વિમિંગ પુલ પણ બનાવવાનો છે. ઇન્ડોર તમામ રમતો અને આઉટડોર રમતો સાથે જ વોકિંગ ટ્રેક, જેથી સિનિયર સિટીઝન પણ સાંજે કે સવારે આવીને ચાલી શકે અહીંયા આગળ, એ માટેનું અહીંયા આયોજન કરવામાં આવ્યું. લગભગ 8-1 કરોડ રૂપિયાના ખર્ચે આ સંપૂર્ણ પ્રોજેક્ટ પૂરો થશે. 1,12,000 સ્ક્વેર ફીટના પ્લોટમાં આ રમતગમત સંકુલ એટલે કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આકાર લઈ રહ્યું છે અને 11,000 સ્ક્વેર ફીટનો એક હોલ જેમાં ઇન્ડોર રમતો, યોગ માટેની પણ વ્યવસ્થા છે, યોગ માટે અલગ રૂમ, સાથે જિમ્નેશિયમ કે જેથી યુવાનો અને મોટી ઉંમરના પણ શારીરિક એક્સરસાઇઝ પણ કરી શકે. આ બધી જ વ્યવસ્થા કદાચ તાલુકા પ્લેસમાં ડભોઈ એટલે કે દર્ભાવતીમાં પહેલીવાર વડોદરા જિલ્લામાં આવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આકાર લઈ રહ્યું છે. એના સદુપયોગ અહીંયાના બાળકો યુવાનો કરે અને રમતગમત ક્ષેત્રે દર્ભાવતીનું નામ રાજ્યમાં રાષ્ટ્રીય લેવલ અને આંતરરાષ્ટ્રીય લેવલે આગળ વધારે એવી બધા પાસે અપેક્ષા રાખું છું. અને આ સંપૂર્ણ થયા પછી તમામ નાગરિકો એકવાર આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જોવા આવે કે જેથી એમને એમના બાળકોને અહીંયા મોકલે અને રમતગમતના ભાગ લેતા કરે. કારણ કે અત્યારના બાળકો ફક્ત ને ફક્ત ટીવી પર ને મોબાઈલ પર જ રમતો રમતા હોય છે, ત્યારે એમને માનસિક અને શારીરિક બંને રીતે સ્વસ્થ બનાવવા માટે રમતગમતો ખૂબ જ જરૂરી છે. એટલે રમશે ગુજરાત, જીતશે ગુજરાત એવો નારો માનની વડાપ્રધાનશ્રીએ આપ્યો હતો જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે. આપણે એવું કહીએ છીએ, રમશે દર્ભાવતી, જીતશે દર્ભાવતી.